अंकलेश्वर શહેરના કસબાતી વાડ વિસ્તારમાં નવા વર્ષના પ્રથમ દિવસે નવનિર્મિત સબ જેલનો પ્રારંભ કરાયો છે, જેમાં 54 પુરુષ કેદીઓ અને 2 સ્ત્રી કેદી અલગ અલગ વિભાગમાં રાખવામાં આવ્યા હતા। આ સબ જેલનું મામલતદારના તાબા હેઠળ સંચાલન કરવામાં આવશે। નવા વર્ષના પ્રારંભ સાથે અંકલેશ્વર ખાતે વિધિવત નવનિર્મિત સબ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર મામલતદારના તાબા હેઠળ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 100 પુરુષ કેદીની ક્ષમતાયુક્ત જેલમાં પ્રથમ તબક્કામાં 54 કેદીઓને અલગ અલગ બેરિકેટમાં વેરિફિકેશન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૂકવામાં આવ્યા હતા, તો 25 મહિલા કેદીના બેરિકેટમાં 2 મહિલા કેદીને પણ રાખવામાં આવી હતી। ભરૂચની સબ જેલમાંથી તમામ અંકલેશ્વરના કાચા કામના કેદીઓ શિફ્ટ કરવામાં આવ્યા હતા। પ્રથમ તબક્કામાં અંકલેશ્વર કોર્ટના કેદીઓને આ સબ જેલમાં રાખવામાં આવ્યા છે। સુરક્ષાઓથી સજ્જ સબ જેલનું સંચાલન અંકલેશ્વર મામલતદાર દ્વારા કરવામાં આવશે। અંકલેશ્વર ઇન્ચાર્જ મામલતદાર અલ્પેશ પરમારની ઉપસ્થિતિમાં શહેર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ભરૂચ સબ જેલ સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં કેદીઓનું વેરિફિકેશન કરી બેરિકેટમાં મૂકવામાં આવ્યા હતા। આજરોજ તાલુકા સબ જેલ અંકલેશ્વર ખાતે વિધિવત જે નવનિર્મિત બિલ્ડિંગ બનેલું છે તેમાં કેદીઓને ભરૂચ જેલમાંથી ટ્રાન્સફર કરીને લાવવામાં આવેલા છે। આજે અંદાજિત 55 કેદીઓને લાવ્યા છીએ અને વિધિવત કામગીરી અહીંયા કરવામાં આવી છે। હાલ અંકલેશ્વર તાલુકાના જે બી કેદીઓ જે કોર્ટમાં સેશન કોર્ટ છે, જે આપણી જે કોર્ટ છે એમાંથી કેદીઓ ટ્રાન્સફર કરીને અહીંયા લાવવામાં આવશે અને એની વહીવટી વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ વહીવટી વ્યવસ્થા સુચારુરૂપ કરવામાં આવી છે અને આજથી આ જેલ ચાલુ કરવામાં આવેલ છે। થેન્ક યુ, આભાર।